કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીને લઈને ઉમેદવારી ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. શરૂઆતમાં જે સૌથી વધુ દાવેદાર ગણાતા હતા તે અશોક ગેહલોતે રાજસ્થાનના રાજકીય ડ્રામા બાદ હાંસિયામાં ધકેલાઈ ગયા. જોકે તેઓએ સોનિયા ગાંધીને પત્ર લખી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તે પત્ર કોણે લીક કર્યો તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અશોક ગેહલોતના પોલિટિકલ ડ્રામાનો હજુ અંત આવ્યો નથી ત્યારે ગેહલોત સોનિયા ગાંધીને મળ્યા ત્યારે લેખિતમાં માફીનામું આપ્યું હતું. સોનિયાને મળતા પહેલા રસ્તામાં ગેહલોતે મીડિયા સાથે વાતચીત કરી ત્યારે તેના હાથમાં એક કાગળ હતો. આ કાગળ તેમણે સોનિયા ગાંધીને આપ્યો હોવાનું મનાય છે. હવે આ પત્રની વિગતો લીક કરી દેવાઈ છે. પત્રમાં સચિન પાયલોટ જૂથની ગુંડાગીરી, ભાજપ સાથે સાંઠગાંઠ વગેરે આક્ષેપ કરાયા છે. ભૂસ્કરમાં રાજ્યમંત્રી અશોક ચંદના પર જૂતા ફેંકાયા અને પાયલોટની તરફેણ સૂત્રોચ્ચાર થયા તેનો પણ ઉલ્લેખ છે. પત્રમાં એવો પણ દાવો કરાયો છે કે સચિન પાયલોટ પાર્ટી છોડી દેશે. આ પત્રમાં 102 વર્સિસ 18 લખાયું હતું, મતલબ કે ગેહલોતને 102 ધારાસભ્યોનું સમર્થન છે જ્યારે પાયલોટ પાસે માત્ર 18 ધારાસભ્યો છે. આ સાથે જે થયું તે ખૂબ જ દુઃખદ છે, હું પણ ખૂબ જ દુઃખી છું, તેવો પણ પત્રમાં ઉલ્લેખ છે. આ પત્ર ગેહલોતે પોતે લખ્યો હતો. એ જોતા વિગતો ગેહલોતે લીક કરી હોય તે સ્પષ્ટ છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે ગેહલોત પ્રેશર ટ્રેક્ટિસ અજમાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, જીએસટી.